ગરમીના સમયમાં લોકો રસવાળા ફળોનું સેવન કરવાનું વધારે પસંદ કરે છે. એમાંય ઉનાળો આવે એટલે રસ્તા ઉપર ઠેર ઠેર શેરડીનો રસ મળવા લાગે છે. આ રસ પ્રાકૃતિક મીઠાશ સાથે ગુણકારી પણ હોય છે. આ દંડો બીમારીઓથી લડવાની અને ભગાડવાની તાકાત આપે છે. શેરડીની તાસીર ઠંડી હોય છે અને શેરડીમાં રહેલ પ્રાકૃતિક શુગર જે ઇન્સ્ટન્ટ એનર્જી આપવાનું કામ કરે છે. આ રસમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, ફોસ્ફરસ અને એન્ટીઓક્સિડન્ટ્સ જેવા આવશ્યક તત્વો આવેલા હોય છે. કેલ્શિયમ અને પોટેશિયમ જે આપણા દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે. પોટેશિયમ કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. આયરન જે આપણા શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે. એન્ટીઓક્સિડન્ટ જે ત્વચા સંબંધિત પરેશાનીમાં મદદ કરે છે અને એન્ટી એજિંગ તરીકે કામ કરે છે. શેરડીના રસમાં પોલિકોસ્નોલ નામનું તત્વ આવેલું હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને હાર્ટને હેલ્ધી રાખે છે. શેરડીનો રસ આલ્કલાઇન હોય છે જે ઘણા પ્રકારના કેન્સર સામે લડવામાં તાકાત આપે છે. એસિડિટી, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન જેવી સમસ્યામાં રાહત આપે છે. શેરડીનો રસ લીવરને મજબૂત કરે છે અને બિલીરૂબિન લેવલને કંટ્રોલ કરે છે જે કમળાને ઠીક કરવામાં મદદ કરે છે. શરદી ખાંસીમાં શેરડીના રસનું સેવન ના કરવું જોઈએ કેમ કે શરીરમાં કફની સમસ્યા વધી શકે છે. શેરડીના રસને 15-20 મિનિટ રાખવામાં આવે તો ઓક્સિડાઇઝ થઈ જાય છે એટલે તાજો જ રસ પીવાનું રાખવું. વિશેષજ્ઞોના પ્રમાણે દિવસમાં 2-વધારે ગ્લાસ શેરડીનો રસ ના પીવો. જો કમળાની બીમારી હોય તો આની માત્રા વધારી શકાય છે.